चैप्टर नंबर 18 विद्युत भार अने विद्युत क्षेत्र। तो आपणे आगळ જોયું એમ વિદ્યુત ભાર બે પ્રકારના આવે, એક ધન વિદ્યુત ભાર અને બીજો ઋણ વિદ્યુત ભાર। તો એ ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર એ કઈ રીતના ઉદ્ભવતા હતા? તો એની અંદર કાચના સળિયાને આપણે રેશમ સાથે અને પ્લાસ્ટિકના સળિયાને આપણે ફળ સાથે શું કરતા હતા? ઘસતા હતા। એ જ્યારે ઘસ્યા ત્યારે કાચના સળિયાને જ્યારે મે રેશમ સાથે ઘસ્યો તો ત્યારે એની ઉપર ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થતો, એટલે કે ધ પ્રોટોન। અને પ્લાસ્ટિકના સળિયાને જ્યારે ફળ સાથે ઘસ્યો ત્યારે એની અંદર એ બંનેને એકબીજાની નજીક લઈ જવામાં આવતા હતા, ત્યારે એ આકર્ષિત કરતા હતા। એટલે કે આનો મતલબ બંને પર વિરુદ્ધ વિદ્યુતભાર ઉત્પન્ન થાય, એકમાં ધન અને બીજો ઋણ। એના પરથી આપણે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એમ વિદ્યુતભારના બે પ્રકાર આપણે શું કરીએ છે, લઈએ છે। અને જો વિરુદ્ધ વિદ્યુતભાર વાળા એકબીજાની નજીક લઈ જવામાં આવે તો એ આકર્ષણ ઉત્પન્ન કરે, જેમ કે વિજાતીય વિદ્યુતભાર એને કહી શકાય। અને સજાતીય વિદ્યુતભાર એટલે ધન ધનની સાથે નજીક લઈ જવામાં આવે તો એ અપાકર્ષણ કરે, એકબીજાથી દૂર જાય। એવી રીતના ઋણ ઋણ એકબીજાને નજીક લઈ જવામાં આવે, એ બંને વચ્ચે પણ શું થાય? અપાકર્ષણ થાય। આ સજાતીય વચ્ચે આકર્ષણ થાય અને વિજાતીય વચ્ચે શું થાય છે? અપાકર્ષણ થાય। તો આમ ધન વિદ્યુતભાર હોય છે એને આપણે પ્રોટોન તરીકે લઈએ છે, કોના તરીકે લઈએ છે? પ્રોટોન। અને જે ઋણ વિદ્યુતભાર છે એને આપણે ઇલેક્ટ્રોન તરીકે લઈએ છે। જે પ્રોટોન છે તો એ પ્રોટોન એની વેલ્યુ 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત કુલમ્બ કેટલી લે છે, અને ઇલેક્ટ્રોન માટે 1.6 માઇનસ 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત, એ રીતના। કારણ કે પ્રોટોન નો ચાર્જ છે એ ધન વિદ્યુતભાર છે, પ્રોટોન ને પ્લસ કહીએ છે અને ઇલેક્ટ્રોન ને ઋણ કહીએ છે। તો એ રીતના વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર બરાબર છે, વિદ્યુત અનુભવાતો એ આખું જે ક્ષેત્ર હશે એ શું લઈશું આપણે? વિદ્યુત ક્ષેત્ર। તો અહીંયા કહે છે જો બે વિદ્યુત ભાર એક સાથે એકબીજાને અથવા કાગળના નાના ટુકડાને એ શું કરે છે? આકર્ષે છે। પેલો આપણે એક એક્ઝામ્પલ જોયું હતું એની અંદર કે કાસ્કો હતો, એ સૂકા વાળમાં જ્યારે કાસ્કો આપણે ફેરવીએ છીએ, એ સૂકા વાળમાં કાસ્કો ફેરવીને એને કાગળના ટુકડાની નજીક લઈ જવામાં આવે તો એ બંને વચ્ચે શું થતું હતું? આકર્ષણ થતું હતું, બરાબર છે। તો અહીંયા આગળ એની વાત કરી છે કે બે વિદ્યુત ભાર એકબીજા સાથે અથવા કાગળના ટુકડા સાથે એકબીજાને શું કરે છે? આકર્ષે છે। તો શું આવો સંબંધ એ વિદ્યુત અને ચુંબકત્વ માટે વિચાર્યો છે? એટલે વિદ્યુત અને ચુંબકત્વ એમ એ બંને પર વિચારે, તો વિદ્યુત ચુંબકત્વનો સંબંધ ક્યાં? એટલે વિદ્યુત અને ચુંબકત્વ પર વિચારે તો ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકે કોને? ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકે ઈસવીસન 1820 માં આ સંબંધ શું કર્યો છે? એમને શોધ્યો છે। ઓસ્ટ્રેલિયા નામનો જે વૈજ્ઞાનિક હતો એને વિદ્યુત અને ચુંબકત્વ એ બંને વચ્ચેનો સંબંધ શું કર્યો? એમને દર્શાવ્યો, બરાબર છે, 1820 માં। આ એને વિદ્યુત અને ચુંબકત્વનો એટલે કે વિદ્યુત દ્વારા ચુંબક વિદ્યુત પ્રવાહ પસાર કરે ચુંબક ઉત્પન્ન થાય એમાં આવશે કે ચુંબકીય સોય હોય વિદ્યુત પ્રવાહ પસાર કરે અને ચુંબકીય સોય જો કોણા વર્તન અનુભવે, બરાબર છે, તો કોણા વર્તન અનુભવે કે આનો મતલબ ચુંબક એની અંદર ઉત્પન્ન એટલે વિદ્યુત પ્રવાહ દ્વારા ચુંબકીય ક્ષેત્ર શું થાય છે? પ્રેરિત થાય છે, બરાબર છે। એ રીતના એકબીજા સાથે સંબંધના એક્ઝામ્પલ આપણને સમજાવશે। તો આ ચુંબકના ગુણધર્મો વિશે અને તેના ઉપયોગ વિશે આપણે જોવાનું છે। વિદ્યુત પ્રવાહ દ્વારા હતા સુવાહકોના ગુણધર્મ, સુવાહકોના ગુણધર્મ વિદ્યુત પ્રવાહ, સુવાહક જેની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે એને સુવાહક કહેવાય, એટલે કે વિદ્યુત પ્રવાહ ધરાવતા સુવાહકના ગુણધર્મ અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભારો વિશે પણ આપણે જોવાનું છે। મોટર, એમીટર, વોલ્ટમીટર, ગેલોમીટર જેવા ઉપકરણોની કાર્ય પદ્ધતિ આપણે જોવાની છે। તો એની અંદર કે છે પહેલા પહેલું ચુંબક અને તેના શું છે? ગુણધર્મ, બરાબર છે, ચુંબક અને ગુણધર્મ। તો કે ઈસવીસન પૂર્વે 600 વર્ષ પહેલા ગ્રીક લોકો ચુંબકત્વની ઘટના વિશે શું કરતા હતા? જાણતા હતા, બરાબર, વર્ષો પહેલા જે ગ્રીક લોકો હતા
એ ગ્રીક લોકો એ ચુંબકત્વ વિશે ચુંબકત્વની જે ઘટના છે એ ચુંબકત્વની ઘટના એટલે ચુંબકનો આકર્ષણનો જે ગુણધર્મ છે એટલે ચુંબકત્વની ઘટના વિશે એ લોકો શું કરતા હતા તો કે જાણતા હતા તેમણે નોંધ્યું કે મેગ્નેટાઇટ ના પથ્થર એ લોખંડના ટુકડાને શું કરે છે આકર્ષી શકતા જે મેગ્નેટાઇટ હતો એ મેગ્નેટાઇટ નો પથ્થર હતો એ મેગ્નેટાઇટ નું સૂત્ર છે Fe3O4 એ મેગ્નેટાઇટ ના પથ્થર એ જે લોખંડનો ટુકડો આવે લોખંડ ટુકડો અથવા લોખંડ હોય તો એને શું કરતા હતા એ આકર્ષતા હતા એટ્રેક્શન કરતા હતા જેમને કુદરતી ચુંબકો કહી શકાય છે કાર્ય કહેવાય છે કુદરત દ્વારા મળ્યા હોય એટલે એને કુદરતી ચુંબક કહી શકાય છે આ પ્રકારના ચુંબકો ઘણા જ નબળા હોય છે કેવા હોય છે ઘણા જ નબળા એટલે એની જોડે જ્યારે ભારે કોઈ વસ્તુ આવે અને એ ચુંબકમાંથી આકર્ષવાની આવે તો એ આકર્ષી શકતા નથી એટલા માટે અહીં આપણે એવો શબ્દ વાપર્યો છે કે આ પ્રકારના ચુંબકો ઘણા જ કેવા હોય છે નબળા હોય છે પરંતુ લોખંડ નિકલ કોબાલ્ટ જેવા પદાર્થોને પ્રબળ કાયમી ચુંબક બનાવી શકાય છે પ્રબળ કાયમી ચુંબક એટલે એની સાથે એ ચુંબક એ મિશ્ર કરે એટલે કાયમી ચુંબક એક ક્ષેત્રમાં એ શું કરી શકે રહી શકે છે એટલે કોબાલ્ટ લોખંડ એટલે Fe નિકલ એટલે Ni કોબાલ્ટ એટલે CO જેવા પદાર્થો કે પ્રબળ કાયમી ચુંબક આપણે જ્યારે મોટર કે જનરેટર એની થિયરી જ્યારે ભણીએ છે ત્યારે એને કાયમી ચુંબકીય ક્ષેત્રની અંદર પેલું ગૂંચડું શું કરવામાં આવે છે ફેરવવામાં આવે છે બરાબર છે ઇસ કાયમી ચુંબક બનાવી શકાય છે અને કુદરતી તેમજ માનવ સર્જિત બધા ચુંબકો એક સમાન ગુણધર્મ ધરાવે છે બરાબર છે કુદરત દ્વારા કે માનવ સર્જિત દ્વારા જે બનાવેલો હોય એ બંને પરંતુ જે ચુંબક બનાવશે બરાબર કુદરત દ્વારા હોય કે માનવ સર્જિત દ્વારા તો એ જ ચુંબક છે એ ચુંબક પોતાનો જે એક ગુણધર્મ તો એક સમાન જ હશે જે આકર્ષણનો ગુણધર્મ છે એ આકર્ષણનો ગુણધર્મ એ શું કરે છે ધરાવે છે એટલા માટે કીધું છે કે બધા ચુંબકો એક સમાન ગુણધર્મ શું કરે છે ધરાવે છે તો એની અંદર કેટલાક ગુણધર્મ નીચે મુજબ અહીં આગળ શું કર્યા છે સમજાવ્યા છે તો એમાં દિશા સૂચક ગુણધર્મ કહે છે પહેલો ગુણધર્મ કયો કહે છે દિશા સૂચક જ્યારે નાના બાર ચુંબકોને દોરીથી મુક્ત રીતે તેના દ્રવ્યમાન કેન્દ્ર પરથી લટકાવવામાં આવે છે બરાબર છે દોરીથી ચુંબકને શું કરવાનો છે લટકાવવાનો છે ત્યારે તેને ઉત્તર અને દક્ષિણ દિશામાં એ શું થાય છે સ્થાયી થાય છે બરાબર છે આપણે દિશા સૂચક એટલે દિશા જાણવા માટે બરાબર દિશા જાણવા માટે ચુંબકનો ઉપયોગ કરીએ તો એક આટલો ચુંબક લેવાનો પટ્ટી ટાઈપનો બરાબર છે એને દોરી વડે શું કરવાનો લટકાવવાનો આધાર સાથે દોરીથી અને લટકાયા પછી એને ફેરવવા અને એની અંદર ઉત્તર ધ્રુવ તરફ સ્થિર થાય બરાબર છે તો એને ઉત્તર કહેવાશે ઉત્તર દિશા દર્શાવશે દક્ષિણ તરફ સ્થિર દક્ષિણ દિશા તરફ સ્થિર થશે એને દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખીશું બરાબર છે અને એને શું કરવું પડશે આપણે લટકાવવું પડશે તો આ રીતના એક આધાર લેવા આધાર પરથી દોરી વડે ચુંબકને શું કરવાનું છે લટકાવવાનું છે પછી એને ગોળ ફેરવીશું નોર્થ તરફ હશે તો નોર્થ સાઈડ વધારશે સાઉથ તરફ વધારશે સાઈડ એટલે એન અને એસ ધ્રુવ એ રીતના આપણે શું કરીએ છીએ એને નક્કી કરીએ છે ઉત્તર અને દક્ષિણ તો એ કીધું હતું કે એ દિશામાં શું થાય છે સ્થાયી થાય છે જે દિશા સૂચક ગુણધર્મ છે તો કે નાના એ ચુંબકોને દોરીથી મુક્ત રીતે તેના દ્રવ્યમાન કેન્દ્ર પરથી લટકાવવામાં વચ્ચેના આધાર પર એ લટકાવીશું ત્યારે તે ઉત્તર દક્ષિણ દિશામાં શું થાય છે સ્થાયી બીજું આકર્ષણનો ગુણધર્મ છે કયો ગુણધર્મ છે આકર્ષણ એ આકર્ષણ એકબીજા બરાબર છે લોખંડની વસ્તુ હોય તો ચુંબક એની નજીક આવે તો શું કરે આકર્ષણનો ગુણધર્મ દર્શાવે તો આકર્ષણના ગુણધર્મમાં કે છે લોખંડ નિકલ અને કોબાલ્ટ જેવા પદાર્થો ના નાના ટુકડાઓ એ ચુંબક તરફ આકર્ષાય છે બરાબર છે આના નાના ટુકડાઓ લઈએ તો એ ચુંબક તરફ
ચુંબકના છેડાઓ પર મહત્તમ હોય છે એના જે છેડાઓ હોય ચુંબકના બે છેડા હોય તો એ છેડા પર એનું પોતાનું જે ચુંબક બળ છે એ તો કેવું હોય છે મહત્તમ મહત્તમ એટલે કે મેક્સિમમ હોય છે ચુંબકના છેડાઓ ને તેને ધ્રુવ કહેવામાં આવે છે એના જે બે છેડાઓ છે એને એના અંત્યો એટલે એને એના ધ્રુવો કહે છે મુક્ત રીતે દોરીથી લટકાવેલા ચુંબકનો ઉત્તર ધ્રુવ એ ભૌગોલિક રીતે દક્ષિણ ધ્રુવ દર્શાવે છે બરાબર છે ચુંબકનો જે ઉત્તર ધ્રુવ એ ભૌગોલિક રીતે કયા તરીકે દર્શાવશે દક્ષિણ ધ્રુવ તરીકે દર્શાવે એ જ રીતના જ્યારે દક્ષિણ ધ્રુવ એ ભૌગોલિક રીતે ઉત્તર ધ્રુવ તરફ રહે છે કોના તરફ રહે છે ઉત્તર ધ્રુવ તરફ બરાબર છે બે ધ્રુવ એની અંદર ઉત્તર ધ્રુવ હશે તે ભૌગોલિક રીતે દક્ષિણ ધ્રુવ દર્શાવશે અને દક્ષિણ ધ્રુવ હશે એ ભૌગોલિક રીતે કયા તરીકે દર્શાવે છે ઉત્તર ધ્રુવ તરીકે દર્શાવે છે એના પછીનો ગુણધર્મ છે કે ચુંબકના બે અસમાન ધ્રુવ બે અસમાન ધ્રુવ એટલે એક n હોય ને બીજો s હોય અથવા એક s હોય ને બીજો n હોય તો બે અસમાન જે ધ્રુવો છે એ ધ્રુવો એકબીજાને શું કરે છે આકર્ષે છે એકબીજાને શું કરશે આકર્ષે છે જ્યારે બે સમાન ધ્રુવો હશે બે સમાન ધ્રુવ એટલે n n હોય અથવા s s હોય તો બે સમાન ધ્રુવો હોય તો એકબીજાને શું કરે છે અપાકર્ષે છે શું કરે છે અપાકર્ષે છે ચુંબકના ધ્રુવો એ અવિભાજ્ય હોય છે કેવા હોય છે અવિભાજ્ય પોતાનો ગુણધર્મ શું કરશે દર્શાવશે એ પોતે એક જ હોય દ ઉત્તર હોય તો ઉત્તર અથવા દક્ષિણ હોય તો દક્ષિણ એટલે ચુંબકના ધ્રુવો અવિભાજ્ય હોય છે અર્થાત ચુંબકનો કોઈ પણ એક ધ્રુવ ક્યારેય સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી એટલે એ બે સાથે અસ્તિત્વમાં ધરાવે છે n કાં તો s બરાબર n અને s એમ એક બાજુ ઉત્તર અને બીજી બાજુ દક્ષિણ બરાબર એટલે કે છે ચુંબકનો કોઈ પણ એક ધ્રુવ ક્યારે સ્વતંત્ર એકલો અસ્તિત્વ એકલો n કે એકલો s એવું અસ્તિત્વ ધરાવતો નથી જ્યારે ચુંબકને લોખંડના ટુકડાની નજીક લાવવામાં આવે ક્યાં તો કે લોખંડના ટુકડાની નજીક એને લાવીશું ત્યારે લોખંડના ટુકડાને ચુંબક તરફનો ભાગ વિરુદ્ધ ધ્રુવીય ભ્રમણ પ્રાપ્ત કરે છે કેવી રીતે પ્રાપ્ત કરે છે કીધું કે જ્યારે ચુંબકને લોખંડના ટુકડાની નજીક લાવવામાં આવે છે ત્યારે લોખંડના ટુકડાને ચુંબક તરફનો ભાર એ વિરુદ્ધ ધ્રુવીય ભ્રમણ પ્રાપ્ત કરે છે અને દૂરનો જે બીજો છેડો છે એ બીજો છેડો સમાન ધ્રુવીય ભ્રમણ પ્રાપ્ત કરે છે આ ઘટનાને આપણે શું કહીએ છે ચુંબકીય પ્રેરણ કહેવામાં આવે છે એ જાતો એ ચુંબક તરફનો જે ભાગ છે એના વિરુદ્ધ ધ્રુવીય ભ્રમણ એ લોકો શું કરે છે પ્રાપ્ત કરે છે અને દૂરનો જે બીજો છેડો છે એ સમાન ધ્રુવીય ભ્રમણ પ્રાપ્ત કરે છે આ ઘટનાને આપણે શું કીધું ચુંબકીય પ્રેરણ અહીંયા આગળ n અને s તો અહીંયા આગળ s અને n અને s તો અહીંયા આગળ આ રીતના આખું દર્શાવે છે તો ચુંબકના બે જે સમાન ધ્રુવો અપાકર્ષણ કરતા હતા એ દર્શાવે સમાન ધ્રુવ હશે તો અપાકર્ષણ અને જો વિરોધ હશે કેવા મતલબ n જોડે s લઈ જઈશું અથવા s જોડે n લઈ જઈશું તો એ શું દર્શાવે છે આકર્ષણ દર્શાવે છે બરાબર છે તો આ જે થિયરી હતી એ ચુંબક અને તેના શું હતા ગુણધર્મો ચુંબક તેને આકર્ષવાનો ગુણધર્મ દર્શાવતો હતો તો એની અંદર મેઇન ગુણધર્મ દિશા સૂચક ગુણધર્મ આકર્ષણનો ગુણધર્મ ચુંબકના બે અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષતા હતા એ અવિભાજ્ય હોય છે એટલે બેના જોડમાં જ હોય છે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નહોતા અને ચુંબકને લોખંડના ટુકડાની નજીક લાવતા એ વિરુદ્ધ ધ્રુવીય ભ્રમણ એ શું કરતો હતો પ્રાપ્ત કરતો હતો એની પછી છે એની ચુંબકીય બળ રેખાઓ કઈ રેખાઓ ચુંબકીય બળ રેખાઓ તો એની અંદર કે છે બે ચુંબકો વચ્ચેના આંતરક્રિયા અથવા ચુંબકોએ લોખંડના ટુકડા વચ્ચે બરાબર છે બે ચુંબકો વચ્ચે જે આંતરક્રિયા થાય એ બે ચુંબકો વચ્ચેની આંતરક્રિયા અથવા
ચુંબક એ લોખંડના ટુકડા વચ્ચેની આંતરક્રિયા, બે ચુંબકની આંતરક્રિયા અથવા ચુંબક હોય અને બીજો એની સામે લોખંડનો ટુકડો હોય એ બંને વચ્ચેની આંતરક્રિયા હોય. આ ચુંબકની આસપાસ બનતા એ ચુંબકીય ક્ષેત્રના કારણે છે. જે ચુંબકીય બળ એ રેખાઓનું બનેલું હોય છે એ બંને વચ્ચે ચુંબકીય બળ ઉદ્ભવશે. તો એ ચુંબકીય બળ તો કે એની સાથે જે સંકળાયેલી રેખાઓ છે એ રેખાઓનું શું થાય હોય છે, બનેલું હોય. તો એ જે ચુંબકીય ક્ષેત્ર છે એ સદિશ B ની દિશામાં કોઈ બિંદુએ ચુંબકીય બળ રેખા પર દોરેલા સ્પર્શક દ્વારા અપાય છે, એની જે દિશા દર્શાવી હશે. તો એ ચુંબકીય ક્ષેત્રની જે દિશા છે એ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ જગ્યાએ રહીએ તો એનાથી એનો સ્પર્શક, એ સ્પર્શક એને ચુંબકીય ક્ષેત્રની શું દર્શાવશે, દિશા દર્શાવશે. એટલા માટે કહે છે કે ચુંબકીય ક્ષેત્ર એ સદિશ B ની દિશા કોઈ બિંદુએ ચુંબકીય બળ રેખા પર દોરેલા સ્પર્શક દ્વારા એને શું થે અપાય છે. બરાબર આખો ડાયાગ્રામ મેં આગળ બતાવ્યો છે કે આ રીતના એની ક્ષેત્ર રેખાઓ શું કરી છે, અહીં આગળ દર્શાવી છે. આ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી આ બળ રેખાઓની સંખ્યા, બરાબર છે, આ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ ચુંબકીય ક્ષેત્રની એટલે કે બળ રેખાઓની સંખ્યા જે તે ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એ શું કરે છે, દર્શાવે છે. અહીં એકમ ક્ષેત્રફળ એની બળ રેખાઓને લંબ હોવું શું છે, જરૂરી છે. એને લંબ હોવું શું કરે છે, જરૂરી છે. આ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એ કેવી હોય છે, વધારે હોય છે. એની ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક હોય તો ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર કેવું હશે, તો કે પ્રબળ હોય. પરંતુ જ્યારે ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર જાય છે, દૂર હોય તો એ બંને વચ્ચે ચુંબકીય ક્ષેત્ર કેવું બને છે, નિર્બળ બને છે. બરાબર છે. એટલા માટે કહે છે કે પસાર થતી જે રેખાઓની સંખ્યા છે એ ચુંબકીય ક્ષેત્રની શું દર્શાવશે, તીવ્રતા. વધારે હશે તો વધારે, ઓછી હશે તો ઓછી. બરાબર છે. એની પછી કહે છે આ બે સમાંતર સપાટી પરથી ચુંબકીય બળની જે ક્ષેત્ર રેખાઓ છે, બરાબર છે, આ બે એ ક્ષેત્ર રેખાઓ આપણે શું કરી છે, દર્શાવેલી છે. આ બે સમાંતર સપાટીઓ S1 અને S2 માંથી પસાર થતી આ ચુંબકીય બળ રેખાઓ એ શું કરી છે, દર્શાવેલી છે. અહીં S1 અને S2 ના ક્ષેત્રફળ વાળા ક્ષેત્રફળ બંનેના એક ક્ષેત્રફળ કેવા હોય છે, સમાન. એટલે અહીં S1 અને S2 આ બંને જે છે સપાટી એ બંનેનું ક્ષેત્રફળ કેવું છે, સમાન છે. એટલે કે છે સમાન ક્ષેત્રફળ વાળા છે, એક સમાન છે. પરંતુ S1 માંથી પસાર થતી જે બળ ક્ષેત્ર રેખા હોય એની સંખ્યા S2 ની સાપેક્ષે કેવી હોય છે, વધારે હોય છે. S1 માંથી જે ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે, બરાબર છે, તો S1 માંથી પસાર થઈને અહીં બહાર જતી રહે, અહીંયા આગળ થી નીચે થી અહીં બહાર જતી રહે. એટલે S1 માં વધારે ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે, S2 માં ઓછી ક્ષેત્ર રેખાઓ શું થઈ જાય છે, પસાર થાય છે. એટલે S1 માં S2 કરતા વધારે ક્ષેત્ર રેખાઓ શું થાય છે, પસાર થાય છે, પસાર થાય છે. આ કહી શકાય કે બિંદુ P ની આસપાસ ના વિસ્તારમાં Q કરતા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેવી હશે, વધારે. આપણે આગળ પોઈન્ટ જોયો જ્યાં આગળ ક્ષેત્ર રેખાઓ વધારે પસાર થતી હોય અને બીજાની નથી તો ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારે હોય, અને જ્યાં આગળ ક્ષેત્ર રેખાઓ ઓછી પસાર થતી હોય તો ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એ ઓછી હોય. તો S1 માંથી S1 જે ક્ષેત્રફળ વાળું છે એમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધારે જાય છે એટલે એનું ચુંબકીય ક્ષેત્ર ની તીવ્રતા વધારે, ચુંબકીય ક્ષેત્ર પ્રબળ, અને S2 માંથી ઓછી પસાર થાય છે એટલે એનું ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા પણ ઓછી. બરાબર છે. આ એની તીવ્રતા તો કે S1 માંથી એટલે P બિંદુ પાસે વધારે હોય છે અને Q બિંદુ પાસે ઓછી હોય છે. P પાસે વધારે હશે, Q પાસે એનું ચુંબકીય ક્ષેત્ર ની તીવ્રતા એ ઓછી હોય છે. આમ બે ચુંબકીય આ ચુંબકની બહાર ચુંબકીય બળ રેખાઓ એ ચુંબકના ઉત્તર ધ્રુવ
ध्रुव थी दक्षिण ध्रुव तरफ जाए छे। चुंबक नी बहार कहे छे, क्या है चुंबक नी बहार? तो बहार से तो बहार ये क्या थी, क्या प्रसार થાય છે? તો કે ચુંબક ની બહાર એ ચુંબકીય ક્ષેત્ર ને ઠાવો, તો બળ ને ઠાવો, એ ઉત્તર ધ્રુવ થી કઈ તરફ જાય છે? દક્ષિણ। ઉત્તર થી દક્ષિણ તરફ જશે। જ્યારે ચુંબક ની અંદર આ જે ક્ષેત્ર ને ઠાવો દક્ષિણ થી ઉત્તર તરફ જાય છે, બરાબર છે? ચુંબકીય ક્ષેત્ર ને ઠાવો છે બહાર ની સાઈડ હશે, તો બહાર એ બહાર ની સાઈડ STN તરફ જાય। STN તરફ એટલે કે આનો મતલબ એ બહાર ની તરફ, ઉત્તર થી દક્ષિણ તરફ જાય છે। કોના તરફ જાય છે? ઉત્તર થી દક્ષિણ। પરંતુ ચુંબકીય ક્ષેત્ર અંદર ની સાઈડ, બરાબર, એની ક્ષેત્ર રેખા, બરાબર, એ ક્ષેત્ર રેખા NTS એટલે કે દક્ષિણ ધ્રુવ થી ઉત્તર તરફ જાય છે, જેથી તેઓ બંધ રચી શકે છે। એટલે બંધ ગાળો રચે છે આખો, શું રચે છે? બંધ ગાળો। અહીંથી આ પસાર થયો અને અહીંથી આમ આવે છે, બરાબર છે? તો બહાર STN પર, બરાબર છે, પરંતુ અંદર N થી S તરફ એ લોકો શું કરે છે? ગતિ કરે છે, બરાબર છે? આ બાજુથી આપણે દર્શાવે તો એ રીતના દર્શાવી શકીશું, બરાબર। આ એ લોકો શું કરે છે? અહીં N થી S તરફ, અહીંયા પણ N થી S તરફ, પરંતુ અંદર એ S થી N તરફ એ શું કરે છે? ગતિ કરે છે, બરાબર। એટલે અહીંયા આગળ આ બાજુથી આપણે ક્ષેત્ર ને કાઢો લઈએ, આ બાજુથી જ્યારે પસાર થાય તો અહીં આગળ થી જશે, એટલે અંદર તો STN તરફ જશે, પરંતુ બહારના ભાગમાં એ N થી S તરફ, અહીંયા પણ N થી S તરફ ગતિ કરે છે। એટલા માટે લખેલું છે અહીંયા કે એ ચુંબકીય અને બળ રેખાઓ એ ચુંબકના ઉત્તર ધ્રુવ થી દક્ષિણ ધ્રુવ તરફ જાય છે, અને અંદરના ભાગમાં એ દક્ષિણ થી ઉત્તર તરફ જાય છે, જેથી એ આખો શું રચે છે? બંધ ગાળો રચે છે। શું રચે છે? બંધ ગાળો। આ જે બે ચુંબકીય બળ રેખાઓ છે ત્યારે એકબીજાને શું કરતી નથી? છેદતી નથી। છેદતી નથી કેવાનો મતલબ, એકબીજા સાથે ટચ અડધી પૂરી થઈ અને બીજી અડધી આવશે એવું થતું નથી, બરાબર છે? એ આખી શું થશે? એની અંદર પસાર થાય છે S થી N તરફ અથવા N થી S તરફ, બરાબર છે? એટલે અહીંયા આગળ પોઈન્ટ આવ્યો છે કે બે ચુંબકીય બળ રેખાઓ ક્યારે એકબીજાને શું કરતી નથી? છેદતી નથી, બરાબર છે? તો આ ત્રિ ચુંબકીય ક્ષેત્રની સ્વધી લાક્ષણિકતાઓ એટલે કે ચુંબકીય બળ રેખાઓની માહિતી। ઓકે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે તો કહે છે ચુંબકનો દિશાસૂચક ગુણધર્મ એ પૃથ્વીને એક ચુંબક તરીકે માનીને સમજી શકાય છે, કારણ કે આપણે ચુંબક સ્થિર કરતા હતા, ઉત્તર તરફ આવે તો ઉત્તર ધ્રુવ કહેતા હતા, દક્ષિણ તરફ આવે તો આપણે એને દક્ષિણ ધ્રુવ તરફ કહેતા હતા। તો કહે છે એના પરથી પોઈન્ટ બનાવે છે કે ચુંબકનો દિશાસૂચક ગુણધર્મ એ પૃથ્વીનો એક ચુંબક તરીકે માનીએ, અર્થાત કે પૃથ્વીની અંદર એક વિશાળ ગતિઓ ચુંબક શું કરેલો છે? મૂકેલો છે। આ આ ચુંબકનો દક્ષિણ ધ્રુવ એ ભૌગોલિક રીતે ઉત્તર ધ્રુવ પર મૂકેલો છે, અને ઉત્તર ધ્રુવ પર ભૌગોલિક રીતે દક્ષિણ ધ્રુવ પર શું થયો છે? મૂકાયો છે। આ રીતના આપણો ડાયાગ્રામ છે, બરાબર છે? તો આ પૃથ્વી છે, તો એવું માની કે એની અંદર એક મોટો ગતિઓ ચુંબક એની અંદર શું કરેલો છે? મૂકેલો છે। તો ઉત્તર ધ્રુવ એ ભૌગોલિક રીતે દક્ષિણ ધ્રુવ દર્શાવે, અને દક્ષિણ ધ્રુવ એ ભૌગોલિક રીતે શું દર્શાવે છે? ઉત્તર ધ્રુવ તરીકે દર્શાવે છે। આ તેવું માની શકાય છે, આ એના પરથી કહે છે કે આ પ્રમાણે આર આર વન એ પૃથ્વીના ભ્રમણ અક્ષ, આર આર વન એનું શું છે? પૃથ્વીના ભ્રમણ અક્ષ આર અને આર વન એ એના ભ્રમણ અક્ષ, એટલે એ રીતના દર્શાવેલું છે। આ એમ એમ વન એ પૃથ્વીનું ચુંબકીય અક્ષ છે, એમ એમ વન એમ અને એમ વન એ કયું છે? ચુંબકીય અક્ષ, એ રીતના અહીંયા શું કરે છે? એને દર્શાવે છે, બરાબર। તો એના પરથી એ ચુંબકીય અક્ષ હોય એનું આવર્તન પર જશે તો એના ઘટકો છે, એના નમી નમન અથવા ડીપ એંગલ એને ડેલ્ટા કહેવાય છે, બરાબર છે? ડિક્લિનેશન એટલે થીટા, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિ ઘટકો એટલે કે બીએન, તો એનો જે નમન અથવા ડીપ એંગલ છે, તો અહીંયા આગળ આ જે ડાયાગ્રામ
ડીપ એંગલ એ રીતના શું કરતા ઓળખતા રહે એટલે ચુંબકીય સ્વયંને મુક્ત રીતે લટકાવવામાં આવે છે ત્યારે સંચિતિત સમતરમાં સ્થાયી થતી નથી હકીકતમાં સ્વય એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના પરિણામની તીવ્રતા એની દિશા કેવી બને છે સ્થાયી બને છે એટલે એને અહીંયા આગળ જે ડેલ્ટા છે એને આપણે શું કહીશું નમન કોણ કહીશું એ જ રીતના બીજો દર્શાવે છે થીટા બરાબર છે તેને ડિક્લિનેશન એંગલ બરાબર છે અહીંયા આગળ જે થીટા દર્શાવે છે એને કહો કહેવાશે ડિક્લિનેશન એંગલ એ રીતના દર્શાવીએ છે ત્યાર પછી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઘટક એ ઘટક એને કોના તરીકે દર્શાવીએ છે બીયા તરીકે બરાબર છે એ બીયા પેલાની અંદર આપણે દર્શાવ આ રીતના એના શું હોય છે ઘટકો હોય છે બરાબર તો ડિક્લિનેશન એંગલમાં કહે છે કે જે આકૃતિ છે જે સમતલો તો એમાં પૃથ્વીનો ચુંબકીય ક્ષેત્ર એ સદિશ પીઆર શું કરે છે ધરાવે છે જે સમતલનો પીસીડીઈ અને પીએબીસી વચ્ચેનો ખૂણો પી સી ડી ઈ અને પી સી ડી એ આ બંને વચ્ચેનો જે ખૂણો બતાવે છે અહીંયા આગળ થીટા બરાબર છે એ થીટા એ શું કરશે એનો ડિક્લિનેશન ખૂણો એ શું કરે છે દર્શાવે સંસ્કૃત ઘટક સંચિતિત ઘટકમાં કોઈ પણ બિંદુ P એ પરિણામી ચુંબકીય PP અને PH એ સંસિદ્ધ ઘટક PF અને સંસિદ્ધ ઘટક PF એ ચુંબક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં લગભગ કેવો હોય છે લંબ ઘટક હોય છે લંબ ઘટક હોય છે ધારો કે બિંદુ P પર એ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એ શું દર્શાવે છે B દર્શાવે છે શું દર્શાવે છે B અને એ જો B દર્શાવશે તો એના પરથી એનો સંસિદ્ધ ઘટક BH બરાબર B cos ડેલ્ટા અને વર્ટિકલમાં થશે બરાબર હોરિઝોન્ટલ અને વર્ટિકલમાં તો BV વર્ટિકલ માટે હશે તો BV B sin થીટા અને હોરિઝોન્ટલ માટે હશે બરાબર છે તો B cos થીટા આડા માટે હશે તો cos ઊભા માટે હશે તો sin એ રીતના તો એના પરથી એ પાયથાગોરસ વિચારશે ના કે BX² BV² B² cos² ડેલ્ટા B² sin² ડેલ્ટા તો cos² sin² એમાં B² કોમન કરે તો cos² sin² એની વેલ્યુ કેટલી થશે 1 થશે અને એ રીતના જો એનો રેશિયો લઈએ તો આપણે શું લઈએ છે tan ડેલ્ટા તરીકે પણ શું કરી શકીએ છે લઈ શકીએ છે બરાબર છે આ એની અંદર આપણે એના પૃથ્વીના શું જોયા ઘટકો જોયા એ n અને s એ રીતના બે ધ્રુવ હતા અને એની અંદર અલગ અલગ એંગલ હતા નમન અને ડીપ એંગલ એટલે કે ડેલ્ટા ડિક્લિનેશન એંગલ એટલે કે થીટા અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સંસ્થિત ઘટક એટલે એને કોના તરીકે લઈએ છે bm તરીકે શું કરીએ છે લઈએ છે બરાબર છે હવે જોવાનું છે વિદ્યુત અને ચુંબક તો આની ઉપર કહેશે કે વિદ્યુત પ્રવાહ આપણે કોઈ વાહક લઈએ એની સાથે બેટરી જોડીશું અને કરંટ અને ચુંબકીય સોય છે તો કે એની અંદરથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ અને વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એની અંદરથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એવું કેવી રીતના આપણને ખબર પડે તો કે જે ચુંબકીય સોય મૂકેલી હોય છે એ શું દર્શાવશે કોણા વર્તન એ પોતાનો એંગલ બદલી નાખશે ઊભી હશે જો સમાંતર મૂકેલી હશે તો 90 એંગલ એટલે કે ઊભી થઈ જશે લંબમાં આવી જશે લંબ હશે તો પાછી કેવી થઈ જાય છે સમાંતર થઈ જાય છે કેવાનો મતલબ આપણે બેટરી સાથે વાહકને જોડ્યો અને વચ્ચે ચુંબકીય સોય મૂકી તો વિદ્યુત પ્રવાહ પસાર થયો ત્યારે એ કોણાવર્તન દર્શાવ વિદ્યુત પ્રવાહ પસાર થવાનું બંધ થઈ જશે પછી એ કોણાવર્તન દર્શાવતું નથી જો બેટરીના ધ્રુવો આપણે શું કરીએ બદલીએ એટલે પ્લસ ની જગ્યાએ માઇનસ ને માઇનસ ની જગ્યાએ પ્લસ તો એ જે કોણાવર્તન દર્શાવે છે એની વિરુદ્ધ દિશામાં એ કોણાવર્તન શું કરશે દર્શાવશે એટલે બેટરીના ધ્રુવો ઉલટાયા તો એના કોણાવર્તનની દિશા પણ શું થઈ બદલે બરાબર છે એટલે પ્રતિ સમાંતરમાં શું થઈ જાય ગોઠવાઈ બરાબર તો અહીં કે છે એટલા માટે ક્લિયર ના વિદ્યુત અને ચુંબકત્વ એટલે
એટલે વાહકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ સુવાહકમાંથી જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતા એમાંથી ચુંબકીય ક્ષેત્ર શું થાય છે ઉત્પન્ન થાય છે તો અહીં કીધું કે સુવાહકના બંને છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતા ચુંબકીય સોય પર શું લગાડે છે બળ લગાડે છે એટલે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે બેટરી એની સાથે જોડેલી હોય તો જ્યારે વિદ્યુત પ્રવાહની અંદર પસાર થાય છે એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઇલેક્ટ્રોનનું જે વહન થાય છે તો એની અંદર જે ચુંબકીય સોય હોય છે એ ચુંબકીય સોય પર બળ લગાડે છે અને બળ લગાડે છે આ ઉપરાંત ચુંબકીય સોય દ્વારા પર પણ અસર પામે છે એ બળ લાગશે એ ચુંબકીય સોય પર શું પામશે અસર પામશે આથી કહી શકાય કે વિદ્યુત પ્રવાહ ધરાવતા સુવાહકની આસપાસ એ ચુંબકીય ક્ષેત્ર હોય છે વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર થવાનું બંધ થઈ જશે ત્યારે એ ચુંબકીય સોય કોઈ પ્રકારનું બળ કે કોઈ પ્રકારનું આવર્તન દર્શાવતો નથી બરાબર છે એટલા માટે વિદ્યુત પ્રવાહની આસપાસ ચુંબકીય ક્ષેત્ર બરાબર છે તો એની અંદર ડાયાગ્રામ બતાવેલો છે એક કે આ રીતના એક તારનું ગૂંચળું છે બરાબર છે અને એના આગળ બેટરી જોડેલી છે આ બોક્સ છે માટે શું મેચ બોક્સ છે એની ઉપર સુવાહક તાર જોડેલો છે અને અહીંયા આગળ નીડર મૂકેલી છે જે આવર્તન દર્શાવે એ કંપાસ નીડર તો જ્યારે આની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરીશું બરાબર છે ત્યારે એ આવર્તન દર્શાવશે આ રીતના આખો ડાયાગ્રામ પરંતુ જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર અહીં કે છે નો કરંટ નો ડિફ્લેક્શન એટલે જ્યારે એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી તો કોઈ પ્રકારનું એ આવર્તન દર્શાવતું નથી પરંતુ જ્યારે અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ એનો પસાર થયો ત્યારે એ શું કરે એને આવર્તન દર્શાવે છે એટલે કરંટ ટુવર્ડ નોટ ડિફ્લેક્શન ઓફ ધ પોલ ટુવર્ડ ટુ ધ વેસ્ટ બરાબર છે અને પછી જો આપણે એના ધ્રુવો પ્લસ ના માઇનસ અને માઇનસ ના પ્લસ એ રીતના દર્શાવે તો એની વિરુદ્ધ દિશામાં એ આવર્તન શું કરે છે દર્શાવે છે તો આ રીતના એના સર્કિટ ડાયાગ્રામ તો જો વાહક તાર હોય એની વચ્ચે ચુંબકીય સોય મૂકેલી હોય તો અહીં કહે છે કે વોલ્ટની 1.5 વોલ્ટની બેટરી એક એની સાથે એક લાંબો તાર શું કરેલો છે જોડેલો છે આમ ચુંબકો કંપાસ અને દિવાસળીનો બોક્સ એને લેવાનો છે એની ઉપર તાર આપણે શું કરવાનો છે વીંટાળવાનો છે તારના 10 થી 15 આંટાવાળું એક ગૂંચળું બનાવવાનું છે જેથી ચુંબક માં દર્શાવવાનો ચુંબકીય કંપાસ માં એ રીતના શું કરવાનું મૂકવાનું છે આમ ટેબલ પર આ રીતના એને શું કરવાનું છે મૂકવાનું છે એની ઉપર વીંટાળવાનું છે આ ટેબલ પર દિવાસળીના બોક્સને એ પ્રમાણે મૂકો કે જેથી તેના પર વીંટાળેલા તારની દિશા ઉત્તર અને દક્ષિણ રહે એ રીતના વીંટાળી મૂકવાનું છે કે જે તાર વીંટાળેલા છે એ ઉત્તર અને દક્ષિણ દિશા એના તરફ રહે એ રીતના દર્શાવવાના છે તારના બે છેડા એ બેટરી સાથે જોડે આથી જોવા મળે છે અને સોય આવર્તન શું કરે છે દર્શાવે મૂકો કે જેથી તેમાં વીંટાળેલા તારની દિશા ઉત્તર અને દક્ષિણ રહે અને બેટરી સાથે જોડે આથી તેમાં સોય આવર્તન દર્શાવે છે આનો અર્થ એ કે ગુચડાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ ચુંબકીય સોય જો આવર્તન દર્શાવે વિદ્યુતપ્રવાહ પસાર કરી અને ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય સોય આવર્તન દર્શાવે એટલે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવું જોઈએ બરાબર છે ઉત્પન્ન થતું હોય તો જ એ આવર્તન દર્શાવે બાકી ન દર્શાવે અને વિદ્યુતપ્રવાહની દિશા જો આપણે ઉલટાવે વિદ્યુતપ્રવાહની દિશા ઉલટાવે એટલે કેવી રીતના તો કે જ્યારે પ્લસ ને માઇનસ સાથે ને માઇનસ ને પ્લસ સાથે એ રીતના જો તો પ્લસ ને માઇનસ સાથે જે જોડેલો હતો એ માઇનસ ની જગ્યાએ પ્લસ લાવી દેવા પ્લસ ની જગ્યાએ એના છેડા શું કરી દેવા ઉલટાવી દેવા બરાબર છે એ ઉલટાવીશું તો તેનું આવર્તન પણ કેવું થઈ જાય છે ઉલટું થઈ જાય છે આમ વિદ્યુત પ્રવાહની ગેરહાજરીમાં કંપાસની ચુંબકીય સોય ઉત્તર અને દક્ષિણ દિશામાં જ રહે છે કોઈ પ્રકારનું એ આવર્તન દર્શાવતું નથી અહીંયા આગળ પહેલો ડાયાગ્રામ છે એની અંદર અહીંયા આગળ જ્યારે કળ ચાલુ કરી નથી એટલે વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર થતો નથી તો ચુંબકીય સોય કોઈ પ્રકારનું આવર્તન એ દર્શાવતું નથી બરાબર છે પરંતુ જ્યારે એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરી એટલે બેટરીની સ્વિચ ઓન કરી તો એ કઈ આવર્તન એની અંદર શું કરે છે દર્શાવે એટલે ચુંબકીય સોય આવર્તન દર્શાવે છે અને ત્રીજામાં અહીં આગળ વિદ્યુત ધ્રુવોને શું કરીએ છે બદલે જાય એટલે પ્લસ અને માઇનસ હતા એની જગ્યાએ માઇનસ ને શું થઈ ગયા પ્લસ
તો એ આવર્તન આ દિશામાં તો પછી આમ થઈ જશે એની વિરુદ્ધ દિશામાં થઈ જાય આ ઉત્તર અને દક્ષિણ દિશામાં જ્યારે કંપાસનો લંબ રીતે વિદ્યુત પ્રવાહ ધારી તારની નજીક લાવવામાં આવે કઈ લાવવામાં આવે નજીક તો એ નજીક લાવવામાં આવે છે ત્યારે ચુંબકીય બળની રેખા એ તારની આસપાસ દર્શાવ્યા પ્રમાણે સમકેન્દ્રિત વર્તુળોમાં રહે છે એની અંદર જે ચુંબકીય ક્ષેત્ર જે ક્ષેત્ર રેખા ઉત્પન્ન થાય છે તો આ રીતના વિકળાયેલી હોય એ રીતના એ એની દિશા દર્શાવે છે બરાબર છે એટલે છેલ્લો પોઈન્ટ આપણે કીધો કે એ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું તો કે એ વિદ્યુત પ્રવાહની તારની નજીક જો એને લંબ રાખવામાં આવે કંપાસને લંબ રીતે વિદ્યુત પ્રવાહની તારની નજીક લાવવામાં આવે ત્યારે ચુંબકીય વળની જે રેખાઓ છે એ તારની આસપાસ દર્શાવ્યા પ્રમાણે સમકેન્દ્રિત વર્તુળો સુગર કરે છે બનાવે છે આ રીતના લંબમાં ગોઠવે તો આ રીતના એ સમકેન્દ્રિત વર્તુળો એ શું કરે છે બનાવે છે બરાબર છે એ સમકેન્દ્રિત વર્તુળો બનાવશે અને એ રીતના આપણે એની દિશા શું કરી શકીએ છે દર્શાવી શકીએ છે બરાબર છે તો આમ જો ઉપરની તરફ હશે તો આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમ પરથી કહીશું કે આમ ઉપર જતી હશે તો ક્ષેત્રરેખાઓ આમ આવે બરાબર છે અને નીચેની તરફ જો ધ્રુવોને ઉલટાવી અને નીચેની તરફ હોય તો આ રીતના તો આમ અંગૂઠો નીચે તરફ તો આંગળીઓ જે દિશા હોય તો એ આંગળીઓ જે અંગૂઠો છે એ વિદ્યુત પ્રવાહ જે પસાર થાય છે એની દિશા દર્શાવશે અને જે આંગળીઓ છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા શું કરે છે દર્શાવે એટલે ઉપરની તરફ હોય તો ઉપરની તરફ હોય તો આ રીતના આવશે નીચેની તરફ હોય તો આ રીતના આવે છે એટલે ઉપરની તરફ હશે તો એન્ટી ક્લોકવાઇઝ આવશે નીચેની તરફ હશે તો ક્લોકવાઇઝ આવે છે એટલે વિદ્યુત પ્રવાહ જો નીચેની તરફ હોય તો વિદ્યુત પ્રવાહ નીચેની તરફ હશે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હશે અને ઉપરની તરફ વિદ્યુત પ્રવાહ પસાર થશે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ એન્ટી ક્લોકવાઇઝ એટલે વિષમઘડી દિશામાં એ ભ્રમણ કરતી હોય એ રીતના એની દિશા શું કરી શકાય છે નક્કી કરી શકાય છે બરાબર છે એને જમણા હાથના અંગૂઠાનો નિયમ તરીકે પણ એને શું કરી શકીએ છીએ આપણે શોધી શકીએ છીએ બરાબર છે તો આ જો વિદ્યુત અને ચુંબક તો એટલે કે એક આપણે વાહકતાનું ગૂંચડું લીધું એની અંદરથી શું કર્યું તો કે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો અને વિદ્યુત પ્રવાહ પસાર કર્યો અને એની અંદર શું ઉત્પન્ન થયું ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું કેવું આપણને ચુંબકીય સોય પરથી ખબર પડી કે ચુંબકીય સોય એ આવર્તન દર્શાવતું હતું જેનાથી અને ધ્રુવોની જો અદલા બદલી કરીએ તો એની વિરુદ્ધ દિશામાં એ શું કરે છે આવર્તન તો કે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે જ એની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી ત્યારે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતું નથી એટલે ચુંબકીય બળ ઉત્પન્ન કરી શકતું નથી તો આ થયો આપણો વિદ્યુત અને ચુંબકત્વનો સંબંધ